નમસ્કાર મિત્રો હું પોટલ પે કમ્પ્યુટર ટિપ્સના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું દોસ્તો આપણે એક્સેલની અંદર નંબર જે છે જ્યારે ટેબલમાં લખીએ ત્યારે એમાં સિરિયલ નંબર ખૂબ સહેલાઈથી લખી શકતા હોઈએ છીએ આપણે કોઈ એક નંબર લખીએ અને પછી ફિલ સિરીઝ કરીએ એટલે એ નંબર આપોઆપ આપણી જરૂરિયાત પ્રમાણે ક્રમમાં આવી જતા હોય છે પણ ઘણી વખત આપણે એમએસ વળવા પણ આવું કામ કરવાનું થતું હોય છે અને માની લો કે આપણે ટેબલની અંદર નંબર લખવાના હોય તો આપણે મેન્યુઅલ લખતા જઈએ છીએ એક બે ત્રણ ચાર અથવા ઘણી વખત ઘણા મિત્રો એવું પણ કરે છે કે એક્સેલમાં નંબર લખે ને પછી કોપી કરીને વડમાં પેસ્ટ કરે છે તો મિત્રો આ વિડીયોની અંદર હું તમને સિરિયલ નંબર તમે એક્સેલની જેમ સીધા જ આમાં લખી શકો એવી એક ટ્રીક શીખવાનો છું એટલું જ નહીં તમે મનગમતા ક્રમથી નંબર લખી શકશો અને જુદી જુદી સ્ટાઇલમાં નંબર લખી શકશો જુદા જુદા ફોર્મેટમાં નંબર લખી શકશો તો ચાલો શરૂ કરીએ એમેશોડમાં સિરિયલ નંબર કેવી રીતે લખી શકાય મિત્રો સૌથી પહેલાં હું મારું માઇક્રોસોફ્ટ વર્ડ ઓપન કરીશ ઇન્સર્ટમાં જઈશ સૌથી પહેલાં ટેબલ લઈ લઈશ હું ઇન્સર્ટમાં જઈને હું ટેબલ પસંદ કરીશ અને માની લો કે ઇન્સર્ટ ટેબલમાં જાઉં છું અને હું ચાર પાંચ કોલમ રાખું છું ચાલો ચાર કોલમ લઉં છું અને રો જે છે એ અગિયાર કરી દઉં છું દસ પણ કરી શકાય તમને અનુકૂળ લાગે અને જરા હું વ્યવસ્થિત કરી દઉં છું હવે આની અંદર હું સિરિયલ નંબર નાખવા માગું છું ડાયરેક્ટ જેટલા હોય એટલા બધા જ હવે હું અહીં જરૂર પડે આવું પણ લખી શકું સિરિયલ નંબર અથવા ક્રમ લખી શકું જે ગુજરાતીમાં હોય તો ચલો હું અંગ્રેજી કરી દઉં છું અને એસઆર ડોટ એન ઓ ડોટ હું કોપી કરું છું કંટ્રોલ વી કંટ્રોલ વી અને કંટ્રોલ વી કરું છું ચાલો જરા આના ફન્ટ મોટા કરી દઉં છું હવે અહીં આગળ સેન્ટરમાં લઈ લઉં છું અને આના જે આ ફોન્ટ આ જે છે એ પણ હું સેન્ટરમાં લઈ લઉં છું આને પણ સેન્ટરમાં લઈ લઉં છું તમે સાઈડ પર લેફ્ટ રાઇટ તમને અનુકૂળ હોય રાખી શકો છો મારો ટૉપિક છે સિરિયલ નંબર ડાયરેક્ટ કેવી રીતે લખવા ઓકે હવે અહીંથી હું સિરિયલ નંબર લખવા માગું છું તો જેટલા ભાગમાં મારે સિરિયલ નંબર લખવાના છે એટલા સેલ હું મારી રીતે સળંગ પસંદ કરીશ સિલેક્ટ કરીશ બીજ રીતે કહું તો હવે બરાબર ધ્યાન આપશો અહીંયા આગળ હું અહીં જઈશ આ પેરેગ્રાફ લખ્યું છે આ ટેબમાં હોમ છે ફરી એકવાર કહું હોમ હોમની અંદર આ પેરેગ્રાફ છે એની અંદર આ બુલેટો નિશાન છે ને એની બાજુનું આ નિશાન નંબરિંગ છે એને પસંદ કરીશ હવે માની લો કે મારે આ નન છે આ પસંદ કરવી છે આ સ્ટાઇલ આ એક પછી ડોટ બે પછી ડોટ ત્રણ પછી ડોટ તો એની પર ક્લિક કરી દઈશ સીધું એટલે અહીં જુઓ ડાયરેક્ટ સિરિયલ નંબરો આવી ગયા છે જેટલા સેલ પસંદ કર્યા હશે ત્યાં સુધી આવી હશે ચલો હું આ સેલ પસંદ કરું છું હું જુદી સ્ટાઇલના નંબર પસંદ કરું છું અહીંયા આવું છું અને માની લો કે આવા પસંદ કરું છું આ એક બાજુ કૌશ છે એવા તો એ પ્રમાણે આવી જશે હવે આગળ હું નંબર લખી દઉં છું માની લો કે મારે તો એકથી દસ નહીં પણ મારી માની લો કે મારે એકસઠથી નંબર શરૂ કરવા છે તો શું તો પહેલાં સૌથી પહેલાં હું એ નંબર નંબર લખી દઈશ જે ફોર્મેટના મને પસંદ હોય માની લો કે મને આ પસંદ છે અને હવે હું આ પહેલો સેલ છે ત્યાં આગળ હવે જુઓ એકથી દસ મેં લખી દીધા છે અહીંયા આગળ અને હવે પહેલો સેલ છે ત્યાં હું મારો માઉસનું કર્સર લાવીશ રાઈટ ક્લિક કરીશ ફરી એકવાર કહું હું મારું જે જ્યાંથી સ્ટાર્ટ કરવા આ એકથી દસ છે પણ મારે એકસઠથી લખવા છે એટલે આ બધાને સિલેક્ટ કરી દીધા છે અને હવે એક નંબર છે ત્યાંથી મારે જે ક્રમ છે બદલવો છે તો હું રાઇટ ક્લિક કરીશ માઉસનું કરસર લાવીને અને અહીંયા આગળ જુઓ સેટ નંબરિંગ વેલ્યુ છે સેટ નંબરિંગ વેલ્યુ હું એની પર ક્લિક કરીશ અને અહીંયા વન સેટ વેલ્યુ ટુ અને અહીંયા આગળ હું એકસઠ આપી દઉં છું ચાલો સિક્સ વન મારે એકસઠથી અથવા એક ચલો એકસઠ કર્યું છે તો એકસઠથી જ શરૂ કરીએ એકસઠ અને તમે જુઓ એકસઠ બાસઠ તેસઠ ચોસઠ એમ સિત્તેર સુધી આવીએ હવે સવાલ એ થાય કે મારે મારી રીતના નંબર લખવા છે એની અંદર આપ્યા છે એ રીતના નથી લખવા અહીંયા આગળ વન પછી ડોટ છે અહીં એક પછી કૌશ છે મારે એવી એવી રીતે લખવા છે કે આ ડોટ ના આવે માની લો કે અથવા બંને બાજુ કૌશ આવે મારી રીતના નંબર લખવા છે તો મારે અહીંથી નંબરની સ્ટાઈલ બદલવી પડશે સૌથી પહેલાં હું જે સેલમાં મારે લખવાના છે એ સેલને હું પસંદ કરીશ અહીંયા આગળ જઈશ નંબરિંગમાં અને હું એની પર ક્લિક કરીશ અહીંયા આગળ મારી પાસે ડિફાઈન ન્યૂ નંબર ફોર્મેટ છે એની પર ક્લિક કરીશ હું હવે આગળ એક પછી ડોટ છે જુઓ મિત્રો એક પછી ડોટ હવે હું શું કરીશ અહીંયા આગળ એની પર ક્લિક કરીશ માઉસ વડે અને આ ડોટ છે એને કાઢી નાખીશ એટલે હું પ્લેન ટેક્સ્ટ લખવા માગું છું નંબરનો ફોર્મેટ એવું છે કે એકલો નંબર જ આમ એકથી એક પછી કશું જ નહીં ફક્ત એક અને હવે હું એક ઓકે કરી દઈશ તમે જોઈ શકો છો અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત પ્લેન નંબર આવે છે તો આ રીતે તમે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર સિરિયલ નંબર સીધા જ આપી શકો છો અને તમારો સમય બચાવી શકો છો